नमस्कार तमाम मंचस्थ महानुभावों आमंत्रित मेहमानों आदरणीय वडीलो अने मित्रों अपनो एक वेद मंत्र छे जो है सृष्टि से पहले विद्यमान वही है सारे भूत जात का स्वामी महान जो है अस्तित्वमान धरती आसमान धारण कर ऐसे ही देवता की उपासना करें हम अवी देकर अवी सर्वव्याप्त प्रणाली एटले प्रकृति अथवा पर्यावरण अने एनी उपासना एटले एनु संरक्षण पर्यावरण संरक्षण आजनी ताती जरूरियात मानव जीवन में विकास यात्रा अनिवार्य छे परंतु आ विकास यात्रा में प्राकृतिक स्रोत नष्ट न थाय भ्रष्ट न थाय ए सभानता राखवी वधु अनिवार्य छे सतत ने सतत प्राकृतिक स्रोतनो व्यय करीने प्रगति करतो मानव શું ખરેખર પોતાની પ્રગતિ કરી રહ્યો છે શું આપણે આ બાબતોથી વાકેફ છીએ કે સમગ્ર વિશ્વમાં મીઠા પાણીનો જે કંઈ પણ જથ્થો છે એમાંથી ફક્ત 1% કરતા પણ ઓછા પાણીનો જથ્થો એટલો શુદ્ધ છે જેનો પીવામાં સીધો જ ઉપયોગ થઈ શકે એમ છે એમાંથી ભારતમાં જે કંઈ પણ જથ્થો છે એનો 70% જથ્થો પ્રદૂષિત થઈ રહ્યો છે અત્યારે આપણે જે ગતિથી ખનિજ તેલનો ઉપયોગ કરી રહ્યા છીએ જો એને એ ગતિથી કરતા રહીશું તો આવનારા માત્ર 40-50 વર્ષોમાં ખનિજ તેલનો જથ્થો સંપૂર્ણ રીતે ખલાસ થઈ જશે અને ત્યાં સુધીમાં તો એસી વાહનો મશીનરી વગેરેને કારણે ઋતુચક્રની અનિયમિતતા ગ્લોબલ વોર્મિંગ એસિડ રેઇન ગ્રીન હાઉસ ઇફેક્ટ્સ અને ઓઝોન સ્તરમાં ભંગાણ જેવી અનેક રાક્ષસી સમસ્યાઓ પર્યાવરણને ઘેરી વળશે કેટલા દુઃખની વાત છે કે ઉદ્યોગો કરતા 4 ગણો કચરો મનુષ્ય સીધો જ પર્યાવરણમાં છોડે છે ભારતના કુલ શહેરોના ગામમાંથી માત્ર અંદાજિત 250 ગામ પાસે જ કચરાનો નાશ કરવાની સંપૂર્ણ કે આંશિક પદ્ધતિઓ છે માનવજાત દ્વારા જે કંઈ પણ કચરો પર્યાવરણમાં ઠલવવામાં આવે છે એમાંથી કેળાની છાલને સડીને માટીમાં ભળતા 3-4 સપ્તાહ લાગે છે કાગળને 1 મહિનો કાપડને 5 મહિના લાગે છે લાકડાને 10-15 વર્ષ એલ્યુમિનિયમ ફોઇલ અને ટેટ્રાપેક્સને 200-500 વર્ષ અને પ્લાસ્ટિકની થેલીઓને અગણિત વર્ષો લગભગ 1,000,000 વર્ષ લાગે છે અને છતાં પણ જો પ્રગતિના નામ પર પ્રાકૃતિક સ્ત્રોતનો વ્યય થાય તો એ માત્ર ને માત્ર આંધળી આર્થિક દોડ છે જેના માટે ફક્ત એટલું જ કહી શકાય કે જબ સુખ જાયેગે સારે જરને મેરી પ્યારી દુનિયા કે જબ મિટ જાયેગા અંતિમ પેડ મેરી પ્યારી દુનિયા સે જબ મર જાયેગી અંતિમ મછલી મેરી પ્યારી દુનિયા મે તભી સમજ મે આયેગા ઇન મૂડીવાદી લોગો કે રૂપે નહીં ખાયે જા સકતે પૈસે નહીં ખાયે જા સકતે એક શબ્દ છે સસ્ટેનેબિલિટી અ સસ્ટેનેબલ નેશન અથવા તો શાશ્વત રાષ્ટ્ર વિકાસના આલેખ પત્ર પર જે બિંદુએ માનવીય સ્ત્રોત અને પ્રાકૃતિક સ્ત્રોત એક થાય છે ત્યાંથી સસ્ટેનેબિલિટીની શરૂઆત થાય છે અને એ જ આપણો સાચો વિકાસ છે આપણી સાચી પ્રગતિ છે પર્યાવરણ સંરક્ષણ માત્ર આજની તાતી જરૂરિયાત નથી સંરક્ષણ અને સંવર્ધન એમ બેવડા પ્રયત્નોથી જ પર્યાવરણ જાળવી શકાશે અને મેળવી શકાશે એક શાશ્વત સંવર્ધિત રાષ્ટ્ર અ સસ્ટેનેબલ નેશન ખરેખર તો સસ્ટેનેબિલિટી પણ ઘણા બધા મહત્વના ફલક પર આધાર રાખે છે જેમ કે વોટર રિસોર્સ ફ્યુઅલ રિસોર્સ પોલ્યુશન પોપ્યુલેશન વેજીટેશન એન્ડ પ્લાન્ટેશન ક્રોપ પ્લાન્ટેશન એગ્રીકલ્ચરલ પ્લાન્ટેશન રિસાયકલિંગ ઓફ વેસ્ટ વોટર યુઝ ઓફ સોલર પાવર વિન્ડ પાવર એન્ડ બાયોગેસ વોટર હાર્વેસ્ટિંગ જીલ પુલ અને આવા તો બીજા ઘણા બધા પરંતુ આ બધામાં સૌથી મહત્વનું છે વૃક્ષોનું જતન એનો ઉછેર આપણો વૃક્ષ વિજ્ઞાન કહે છે કે દશક ઉપા સમાવાપી દશવાપી સમમ સરહ સરોદશ સમહ પુત્ર દસ પુત્ર સમસ્ત રૂપ દસ કુવા ખોદાવવા એક વાવ ખોદાવવા સમાન છે
દસ વાવ ખોદાવી એક સરોવર સમાન છે આવા દસ સરોવર ખોદાવવા એક સત્પુત્ર બરાબર છે અને દસ સત્પુત્રોનો ઉછેર એક વૃક્ષે ઉછેર્યા બરાબર છે અને યમયુમાન લોકદેય વૃક્ષાન છાયા પુષ્પો ફલોપગાન સર્વસત્વો ઉપભોગ્યાય સયાતિ પરમામ ગતિ જે મનુષ્ય સર્વ પ્રાણીઓના હિત માટે છાયા પુષ્પ અને ફળ માટે વૃક્ષ વાવે છે એ પરમ ગતિને પામે છે વૃક્ષ છેદનની પ્રવૃત્તિ વિશાળ વનરાજીને વિરાન રેગિસ્તાનમાં ફેરવી નાખે છે દેશના ઉન્નત ભાવિને અવનતીની ગર્તામાં ધકેલી દે છે આ વાત મહામાત્ય ચાણક્ય બહુ જ સારી રીતે જાણતા હતા અને માટે જેમણે પોતાના જગવિખ્યાત ગ્રંથ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં વન સંરક્ષણ પર સૌથી વધારે ભાર મૂક્યો છે અને કહ્યું છે કે જે રાષ્ટ્ર પોતાની અરણ્ય લક્ષી કે કાનન સંપત્તિનું સંરક્ષણ નથી કરતું એ રાષ્ટ્ર કદાપી શક્તિશાળી નથી થઈ શકતું કુદરતની લય તોડીશું તો પ્રલય નિશ્ચિત છે પર્યાવરણ સાથે તાદાત્મ્ય કેળવવું એ માત્ર માનવી માટે જ નહીં સમગ્ર જીવ સૃષ્ટિ માટે ધબકતું વિકસતું રસવંતું અને ચેતનવંતું રાખવા માટે આવશ્યક છે અને જ્યારે પર્યાવરણમાં વહેતી ધારાઓને જોવા આંખ અટકી જશે જ્યારે ટહુકતી કોકિલ કે કલાપીને સુણવા કાન આતુર થશે જ્યારે વહેતા વાયુને માણવા ચરણ થંભી જશે અને જ્યારે ફૂટતી કૂપળને કાજે હૈયુ સ્થિર થઈ જશે ડૂબી જશે આ દુનિયા હુંફાળી પ્રકૃતિના નિશબ્દ ધ્વનિમાં અને એમાં જે ઝીણો શો લયબદ્ધ નાદ ગુંજતો હશે જાણજો એ જ સાચા પર્યાવરણ પ્રેમીનો શ્વાસ હશે વંદે માતરમ